नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના તરસાલી કપુરાઈ હાઈવે વિસ્તારમાં રહેતા એન્જિનિયરને વધુ અભ્યાસ માટે યુકેના સ્ટુડન્ટ વિઝા અપાવવાની લાલચે રૂપિયા 20 લાખ ઉપરાંતની ઠગાઈ કરનારા સુરત અને બનાસકાંઠાના બે આરોપીઓની મકરપુરા પોલીસે ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. વડોદરા શહેર નજીક તરસાલી કપુરાઈ રોડ પરની જિલિયણ સ્પર્શ ખાતે રહેતા દિગ્નેશ કુમાર ભરતભાઈ પટેલ ઉંમર વર્ષ 29 મૂળ મહીસાગર જિલ્લાનો વતની છે. જે બી થયેલો છે હાલમાં પોર્ની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વધુ અભ્યાસ માટે યુકે જવાની પ્રક્રિયા શરૂ કરી હતી. વિપુલ શાંતિલાલ પ્રજાપતિ તેમજ મોરાલી જીવનભાઈ રાબડિયા મારફતે મહેસાણા કડીના સારંગ જયંતિભાઈ જાદવ સાથે મુલાકાત થઈ હતી. વિઝા ફી અને સ્ટડી ફીના નામે રૂપિયા 20 લાખ ઉપરાંતની મત્તા પડાવી લીધી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઉક્ત ફરિયાદ નોંધાઈ હતી. પીઆઈ જે એન પરમારે આરોપી સારંગ જયંતિભાઈ જાદવ ઉંમર વર્ષ 30 રેટાણ કૈલાસનગર પાલનપુર બનાસકાંઠા તેમજ મોરાલી જીવનલાલ રાબડિયા ઉંમર વર્ષ 26 રેટાણ સીમાળા ગાર્ડન પાસે સુરતની ધરપકડ કરી હતી. વિઝા અપાવવાના બહાને કરવામાં આવેલી ઠગાઈના બનાવ અંગે આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.